નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ દસની અંદર પ્રશ્નો નંબર વીસનો આપણે અભ્યાસ કરવાનો છે તો ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું સાથી જરૂરી બન્યું છે કે ભારતની અંદર જે અનાજ ઉત્પન્ન થાય છે અને આપણે આગળ અગા અગાઉના લેક્ચરમાં જોયું કે વિપુલ માત્રાની અંદર ભારતનો ખેડૂત જે છે એ અનાજ પ્રાપ્ત કરવા લાગ્યો છે હવે એને સંરક્ષણની જરૂરિયાત શા માટે ઊભી થઈ શા માટે એને સંગ્રહની બાબતમાં અમુક મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડ્યા છે તો આપણે જોઈએ કે ભારતની અંદર આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજ ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બન્યો છે એ સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે આપણા ઓગણીસોને સુડતાલીસમાં ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણે હરિયાળી ક્રાંતિ નહોતા મતલબમાં અનાજનીમાં ક્રાંતિ કોઈ નહોતા લાવ્યા અને ત્યાર પછી આપણા અલગ અલગ પ્રયાસો દ્વારા ભારતના ખેડૂતો એ હરિયાળી ક્રાંતિ પ્રાપ્ત કરી અને ત્યારબાદ અનાજની અંદર ભારત દેશ પરાવલંબીમાંથી સ્વાવલંબી બની ગયો અને સાથે સાથે દેશની જે વસ્તી હતી એમાં પણ વધારો થયો તો સામાન્ય બાબત છે કે અનાજની જે ખોટ હતી એમાં તો આપણે પૂર્તિ કરી જ છે સાથે સાથે જે માનવ વસ્તી ભારતની અંદર વધવા વધવા લાગી છે એની અંદર પણ ભારતના ખેડૂતોએ બહુ સાચી દિશામાં આગળ વધી અને તમામ પ્રકાર પ્રકારે જે કાંઈ પગલાંઓ લેવા જોઈએ જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ જે કાંઈ મહેનતમાં વધારો થવો જોઈએ કે પ્રોડક્શનમાં વધારો થવો જોઈએ એ ભારતના બધા જ ખેડૂતોએ સાથે મળી અને ભારતના જે કાંઈ સંશોધકો છે વૈજ્ઞાનિકો છે ભારત ગવર્મેન્ટ સરકાર છે આ બધા એક નવા પ્રયત્નો કરો દ્વારા આપણે ભારત દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી બની ગયો ઈસવીસન ઓગણીસો એકાવનની અંદર ભારતમાં વસ્તી જોવા જઈએ તો છત્રીસ કરોડ દસ લાખની હતી ઓગણીસો એકાવનમાં આપણે જ્યારે વસ્તી ગણતરી થઈ તો એ વસ્તી ગણતરીના આંકડા એમ કહે છે કે ભારતની એ સમયની વસ્તી છત્રીસ કરોડ દસ લાખની હતી ત્યાર પછી આપણે છેલ્લી વસ્તી ગણતરી બે હજાર અગિયારની અંદર થઈ તો એની અંદર આપણે જોયું કે એકસો એકવીસ કરોડ જેટલી ભારતની વસ્તી થઈ ગઈ છે હમણાં અત્યારે હાલમાં બે હજાર એકવીસની અંદર બે હજાર વીસમાંથી જ છેલ્લા એન્ડમાં ગણતરી શરૂ થવા લાગી છે તો બે હજાર એકવીસ સુધીમાં આપણી પાસે આંકડા આવી જશે તો છત્રીસ કરોડ દસ લાખમાંથી વધી અને બે હજાર અગિયારની અંદર એકસો એકવીસ કરોડ થઈ ગઈ તો તેથી દેશમાં અનાજની માંગમાં વધારો થયો તમે જોઈ શકો છો એના આંકડા કે કેટલો બધો ઘણો વધારો થયો છે તો જેટલા ગણો વધારો થયો છે એ પ્રમાણમાં અનાજની પણ ખાસ માંગ ઊભી થાય તો ઓગણીસો પચાસથી એકાવનમાં ભારતમાં એકાવન કરોડ ટન અનાજ પેદા થતો હતો આ અહીંયા આપણે ઓગણીસો એકાવનની અંદર વસ્તી છત્રીસ કરોડ દસ લાખની છે તો ઓગણીસો પચાસ એકાવનની અંદર અનાજનું જે ઉત્પાદન થતું હતું એમાં એકાવન કરોડ અનાજ ઉત્પન્ન થાય છે એની સામે બે હજાર અગિયારની વસ્તી જોવા જઈએ એકવીસ એકસોને એકવીસ કરોડ હતી તો બે હજાર તેર ચૌદની અંદર ભારતનું જે ઉત્પાદન છે એ બસોને ચાર કરોડ ટન થઈ ગયું એકાવન કરોડમાંથી બસોને પાસાઠ ચાર કરોડ ટન થયું તો આમાં આપણે અના જેમ વસ્તી વધારો થયો છે એની સામે આપણે અનાજ ઉત્પાદનની બાબતમાં પણ વિક્રમજનક મહત્વપૂર્ણ ગણ ગણી શકાય એવું આપણે ભારતના ખેડૂતોએ ઉત્પાદન પણ કર્યું છે તો આજે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય એટલું અનાજ દેશના ગોદામોમાં છે એટલે કે ભારતના જે ખેડૂતો દ્વારા જે કાંઈ ઉત્પાદન થયું છે તો જેટલામાં બની શકે એટલે જરૂરિયાત હોય એટલું ઉત્પાદન ભારતના ગોદામોની અંદર સંગ્રહાયેલું છે તો અનાજના એ ભંડારોને જાળવી રાખવા માટે અને તેમાં વધારો કરવો જરૂરી બન્યો છે કેટલું બધું અનાજ ખેડૂતોએ મહેનત કરી અને પુરુષાર્થ કરી અને એ પૈકવું હોય છે જો એને આપણે એમને બગડવા દઈએ તો ખરેખર એ ખેડૂતોને અન્યાયથીઓ કહેવાય એની જે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય એ હેતુથી ભારતના જે ભંડારો છે એને જાળવવા એનો સંગ્રહ કરવો એનું સંરક્ષણ કરવું આવશ્યક બની ગયું છે આજ અનાજનો જે બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે અનાજની અછતનો સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય તેમ છે આજે ભારતના ખેડૂતોએ જે બફર સ્ટોક મહત્તમમાં મહત્તમ એમ કહી શકાય કે ભારત પાસે જે અનાજનો સ્ટોક છે તો દુષ્કાળ સમયે એ અનાજ અછત જે ઊભી થઈ છે એના સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય એ માટે ખાસ એના માટે સંરક્ષણ કરવું જરૂરી છે અનાજના ગોદામોમાં અનાજને બગડતું અટકાવવા માટે અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે કે અનાજનો જે સ્ટોક છે એ ગોદામમાં બગડે નહીં અને નુકસાન ન થાય એમાં જીવજંતુઓ ન પડે એને માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અમલમાં આવી ગઈ છે દર વર્ષે ગોદામોમાં અનાજને બગડતું અટકાવવું ખાસ જરૂરી બને છે અને માટે અનાજના સંગ્રહને પ્રબંધનની સંગીન વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે જે ગોદામોમાં જે અનાજ પડેલું છે એ બગડે નહીં એના માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે અને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા એનો સંગ્રહ થાય એનો પ્રબંધ થાય એની યોગ્ય જાળવણી થાય એ હેતુથી સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વહેંચવાનું શરૂ કર્યું છે એટલે કે ખાદ્ય સુરક્ષા દ્વારા કાયદા ઘડી ઘડી અને દેશની ગરીબ પ્રજા સુધી એ અન્ન પ્રાપ્ત થાય એ હેતુથી અલગ અલગ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે આજે ભારતના અનાજ ક્ષેત્રની અંદર ભારત દેશ સ્વાવલંબી બન્યું છે પરંતુ ભવિષ્યમાં ક્યારેય પણ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશના અનાજનો સંગ્રહ કરવાનું જરૂરી બન્યું છે આપણે ત્યાં જોઈએ છે કે ભારતના ખેડૂતો પાસે વિપુલ માત્રાની અંદર કેના ગોદામોમાં અનાજ સંગ્રહ થયેલું છે ભવિષ્યમાં જો કદાચ દુષ્કાળ પડે તો એ દુષ્કાળને પહોંચી વળવા માટે ભારત દેશ કે ભારત દેશના ખેડૂતો કે સરકાર દ્વારા અનાજનો સંગ્રહ આપણે કેવી રીતે કરી શકાય એને કેવી રીતે બચ બચાવી શકાય એ હેતુથી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે બાજુમાં તમે એક ગોદામનું ચિત્ર જોઈ શકો છો એના ઉપરથી આપણે જાણકારી થાય કદાચ વરસાદ પડે કે પછી તડકો હોય ઠંડી હોય તો એની સામે અનાજને આપણે કેવી રીતે રક્ષણ મેળવી શકાય એ હેતુથી આપણે ફોટોગ્રાફ્સ મૂકવું છે કે જેનાથી વિદ્યાર્થીઓ એનાથી પરિચિત થાય તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર લખી આપજો જેથી એનું સોલ્યુશન થઈ શકે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત